नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण पाठ बे दादा खोवाया से आज आपणे पाठ बे नु पुनरावर्तन करीशुं। पुनरावर्तन में भाग एक कयो पाठ भणीशुं? आज पाठ बे दादा खोवाया से एनु आज आपणे पुनरावर्तन જોઈશું। અગાઉ આપણે પાઠ એકનું પુનરાવર્તન જોઈ ગયા, આજે આપણે પાઠ બે નું પુનરાવર્તન કરીશું। ચાલો ગાઈએ ગીતડું, ચાલો ગાઈએ ગીતડું। અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ। અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ। ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ। મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ। અહીંયા અકલમ ચકલમ ચમ ચમ કરે અને બાળક શું બોલે છે? બમ બમ। ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ। ચકલમ અને પકલમ પમ પમ કરે છે અને બાળક બમ બમ બોલે છે। મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ। અહીંયા મકલમ અને ટકલમ ટમ ટમ કરે છે અને બાળક બમ બમ બોલે છે। તમે પણ બોલતા હશો, અવાજ કરતા હશો, કરતા હશો ને મમ્મીને હેરાન કરતા હશો, બાળકો કેવું બમ બમ બોલે, મમ્મીને બૂમો પડાવે પડાવે છે ને। તો આપણે આ કલમ ચકલમ કાવ્ય છે એ પરીક્ષામાં તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની આવશે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની તમારે આવશે, એટલે તમારે આ કાવ્ય તૈયાર કરવું પડશે। કેમ કે પંક્તિમાં ખૂટતા શબ્દો તમારે લખવાના છે, એટલે તમારે આ કાવ્ય તૈયાર કરવું પડશે। ફરીથી આપણે એકવાર આ ગીતડું ગઈએ। અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ। મારી સાથે તમે પણ બોલતા જજો। ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ। મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ। આ કાવ્ય તમારે તૈયાર કરવાનું છે, કરી દેશો ને તમે, મજા આવી જશે। કાવ્ય સહેલું છે, તમારે તૈયાર થઈ જશે। તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું। તમારી બુકમાં તમારે જોવાનું છે શાનું ચિત્ર આવે છે આ કાવ્ય પછી, એ તમે તમારી પુસ્તકમાં તમારે જોવાનું કે તમારે હવે આગળ શું ચિત્ર આવે છે, મેળાનું। શાનું ચિત્ર છે તો મેળાનું, તો મેળામાં શું શું હોય? તો મેળામાં તમે જ્યાં આવશો તો મેળામાં શું શું હોય મેળાનું ચિત્ર જોઈને, તમે ચોપડીમાં મેળાનું ચિત્ર જોયું હશે એટલે તમને ખબર પડી જશે કે મેળામાં શું શું હોય, શું શું હોય તમે કહેશો। મેં તમને અગાઉ અભ્યાસ કરી ગયા આપણે પાઠ બેનો, એટલે તમને ખબર જ હશે કે મેળામાં શું શું હોય। આજે આપણે પુનરાવર્તન કરીએ છીએ તો તમને તો ખબર હશે કે તમને પુનરાવર્તન કરાવીએ એટલે ફરીથી યાદ આવી જાય કે આ પાઠમાં શું આવે છે, એટલે તમારે પરીક્ષામાં લખવામાં તકલીફ પડે નહીં। તો મેળામાં શું શું હોય? તો મેળામાં નાનું ચકડોળ હોય, મોટું ચકડોળ હોય, નાનું હોય મોટું ચકડોળ હોય, તમે મેળામાં જે આવશો તો જોયું હશે। પછી મેળામાં બીજું શું હોય? તો મેળામાં બીજું મોતનો ઘોડો હોય, ચિત્રમાં આપ્યું છે મોતનો ઘોડો। તો મોતનો ઘોડો માટે જો જવું હોય આપણે તો એમાં કેટલા રૂપિયા ટિકિટ છે? 5 રૂપિયા, કેટલી છે? 5 રૂપિયા। અને ફુગ્ગામાં નિશાન ટાકો, તો ફુગ્ગામાં નિશાન ટાકવાની પણ દુકાન છે, એ રમત પણ એ ગેમની પણ દુકાન છે, ફુગ્ગામાં નિશાન ટાકો। પછી બીજી કઈ દુકાનો છે મેળામાં? તમે જુઓ તમારા પુસ્તકમાં કઈ કઈ દુકાનો છે। મેળામાં મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, એ બધી દુકાનો છે,
તમે મેળામાં જઈ આવશો તો આ બધી દુકાનો જોઈએ છે, મીઠાઈની દુકાન તો મીઠાઈની દુકાનથી તમે મીઠાઈ ખાતા હશો, રમકડાની દુકાનમાંથી રમકડા લેતા હશો, તમે મેળામાં ચકડોળમાં બેસતા હશો. મેળામાં તો ફરવાની મજા આવે, તમને મેળો જોવો ગમતો હશે ને, તો મેળામાં મેળો જોવાની કેવી મજા આવે. મેળો તમે જોયો હશે, તમે મેળો જોયો હશે, મમ્મી સાથે ગયા હોય, પપ્પા સાથે ગયા હોય, દાદા સાથે ગયા હોય કે દાદી સાથે ગયા હોય. તો મેળામાં તો આપણે વડીલો આપણા માતા પિતા અથવા દાદા દાદી સાથે જઈએ છીએ અને મેળામાં જવાની મજા પડે છે. જો આઈસ્ક્રીમની દુકાન હોય તો તમે આઈસ્ક્રીમ પણ ખાતા હશો ને, તો તમને તો આઈસ્ક્રીમ ખાવાની પણ મજા આવતી હશે, હે ને? તો મેળો જોવાની બહુ મજા આવે, મેળામાં ફરવાની મજા આવે, મેળામાં જઈને ચકડોળમાં બેસવાની પણ મજા આવે. ચકડોળમાં બેસ્યા હશો ને તમે મેળામાં, તો મેળામાં જઈને મોટા ચકડોળમાં બીક લાગતી હોય તો નાના ચકડોળમાં તમે બેસી શકો છો. નાના બાળકો માટે નાનું ચકડોળ હોય છે, એમાં બેસવાની મજા આવે. તો મેળામાં ખૂબ જ મજા આવે. તો મેળામાં ના તંબુ હોય છે, તંબુ બાંધેલા હોય છે, અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, કટલરીની દુકાન હોય, એ બધી અલગ અલગ મેળો તમે જ્યાં છો તો અલગ અલગ વસ્તુઓની દુકાનો હોય છે. તમે મેળામાંથી કંઈ ખરીદ્યું હશે? તમે મેળામાંથી તો ખાસ તો બાળકો તો રમકડા જ લે, એમને રમકડા લેવા જ ગમે. તો આપણે હવે આ મેળાના ચિત્ર ઉપરથી થોડી વાતચીત કરીએ, એના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો તમે મેળામાં આ ચિત્ર શાનું આપ્યું છે? તમે ચોપડીમાં જોયું તો આ ચિત્ર શાનું છે એ જોઈને તમને ખબર પડી જશે કે આ તો મેળાનું ચિત્ર છે. તો આપણે પ્રશ્ન એક, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન એક, પ્રશ્નોના જવાબ લખો. એક, આ ચિત્રમાં શું દેખાય છે? તમે ચોપડીમાં પુસ્તકમાં તમે ચિત્ર જોયું, મેં તમને સમજૂતી આપી મેળાના ચિત્રની, તો તમે મેળાના ચિત્રમાં શું જોયું એ તમારે જવાબમાં લખવાનું છે. તો આ ચિત્રમાં નાનું ચકડોળ, મોટું ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, મોતનો ઘોડો, ફુગ્ગામાં નિશાન રાખો વગેરે દેખાય છે. તો આ ચિત્રમાં આપણને શું જોયું મેં તમને સમજાવી દઉં કે નાનું ચકડોળ જોયું, મોટું ચકડોળ જોયું, મીઠાઈની દુકાન જોઈ, રમકડાની દુકાન જોઈ, મોતનો ઘોડો, ફુગ્ગામાં નિશાન રાખો વગેરે દેખાય છે આ ચિત્રમાં. પ્રશ્ન બે, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો આપણે ચિત્રમાં જોયું તો સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે, તમે ચોપડીમાં જોશો એટલે તમને ખબર પડી જશે કે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે. તો સૌથી મોટા ચકડોળની બાજુમાં 5 રૂપિયાની ટિકિટ હતી, એ સને શું હતું એની બાજુમાં? તો સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો છે. શું છે? મોતનો ઘોડો છે. ત્રણ નંબર, ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો આપણે મેળાનું ચિત્ર જોયું પુસ્તકમાં, એમાં આપણને કઈ દુકાન જોવા મળતી નથી, શાની દુકાન જોવા નથી મળતી? તો મેળામાં આપણને આ ચિત્રમાં પુસ્તકાલયની દુકાન જોવા મળતી નથી. શાની દુકાન જોવા મળતી નથી? પુસ્તકાલયની. 4 નંબર, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો તમે આવી કેવી મીઠાઈની, પુસ્તકાલયની એવી બધી દુકાનો તમે બીજી ક્યાં જોઈ છે? આવી તમે આવી દુકાનો, પુસ્તકાલયની આવી દુકાનો તમે બીજે ક્યાંય જગ્યાએ જોઈ છે? તો અમે આવી દુકાનો બીજી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટમાં વગેરે જગ્યાએ આપણે જોઈ છે. તો 5 નંબર, તમે મેળો જોયો છે ક્યાં? તમે મેળો જોયો હોય એ જગ્યાનું નામ લખવાનું.
કઈ જગ્યાએ જોયો અને ક્યાં? તમે મેળો ક્યાં જોયો અને કઈ જગ્યાએ? નડોડા ગામમાં જોયો તો નડોડા, બરોબર? એનું નામ લખવાનું છે, તમારી જાતે આ જવાબ લખવાનો છે. તમે મેળો જોયો છે તો હા, તો ક્યાં? તો લખવાનું હા, અમે મેળો જોયો છે નવા નડોડા, તો નડોડા ગામમાં જોયો છે. એવું લખી શકો છો, તમે જ્યાં જોયો હોય ત્યાં લખવાનું, બરોબર? હું કહું એવું લખવાનું નથી, તમારા રીતે તમારે આ જવાબ લખવાનો છે. તો આપણે હવે જોઈએ આગળ ગીત ગાઓ. તો હવે આપણે ગીત ગાઈશું, બરોબર? તો ગીત કયું છે? મેળાનું. ક્યાં જવાનું છે? મેળામાં. શું જોવા જવાનું છે? મેળો જોવા. તો ગીત ગાઓ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું કરશું, ચક્કર ચક્કર ચંદોરમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું ખાશું, મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ફેર ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું લેશું, મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. તો અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. હવે કાવ્યની સમજૂતી. તો કાવ્ય વિશે થોડી સમજણ મેળવી લઈએ, સમજૂતી મેળવી લઈએ આપણે. તો કાવ્યમાં શું કહેવા માંગે છે એ આપણે સમજીએ, હું તમને સમજાવું છું, બરોબર? ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, ચાલો આપણે મેળો જોવા જઈએ મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં, જઈને શું કરીશું? મજા, મેળામાં મજા કરીશું. ચાલો આપણે મેળો જોવા જઈએ. મેળામાં જઈ શું શું કરશું? ચક્કર ચકડ ચંદોરમાં ફરશું. મેળામાં જઈ શું શું કરશું? ચક્કર ચક્કર ચંદોરમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું. સના પર બેસવાનું કહેવામાં આવ્યું છે? જાડા પાડા હાથી પર. ચાલો જોવા જઈએ મેળો. મેળામાં જઈ શું શું ખાશું? તો મેળામાં જઈને આપણે શું શું ખાશું? તો મેળામાં જઈને આપણે તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. મેળામાં જઈને તીખી મીઠી ભેળ ખાશું અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું. ચાલો જોવા જઈએ મેળો. મેળામાં જઈ શું શું લેશો? મેળામાં જઈને તમે શું શું લેશો? સાની સાની ખરીદી કરશો? કઈ વસ્તુઓ લેશો? તો બહેન માટે બંગડી લેશું, બહેન માટે બંગડી લેવાની. ભાઈ માટે ભમરડો લઈશું, ભાઈ માટે શું લેવાનું? ભમરડો. મમ્મી માટે માળા લઈશું, મમ્મી માટે માળા લેવાની. અને પપ્પા માટે પાકીટ લેશું, પપ્પા માટે પાકીટ લઈશું. ચાલો જોવા જઈએ મેળો. તો મેળામાં જઈને તીખી મીઠી ભેળગાડી, ચકડોળમાં બેઠા, ઘણી બધી વસ્તુઓ લીધી. તો અહીંયા આપણે
મેળામાં ફર્યા અને મજા કરી. તો હવે આપણે આના પ્રશ્નના જવાબ જોઈ લઈએ. પ્રશ્ન 2. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. આ કીટની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? તો આ કીટની તમને કઈ લીટી ગમી? ખૂબ ગમી. તો આ કીટની મેળામાં જઈ શું શું ખાશ્યું? તીખી મીઠી ભેળ ખાશ્યું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશ્યું. એ લીટી ગાવી ખૂબ ગમી. 2 નંબર, અને તમને જે લીટી ગમે એ તમે લખી શકો છો. એવું નહીં કે ટીચરે લખી એ જ આપણે જવાબ લખીએ. તમે તમને આ મેળાના ગીતમાંથી જે લીટી તમને ગમી હોય તમે લખી શકો છો. ટીચરે લખ્યું એ લખવી એ જરૂરી નથી. મને આ લીટી ગમે એટલે મેં આ લીટી લખી. તમને જે ગમે એ તમે લખી શકો છો. 2 નંબર, આ મેળામાં જઈને તમે શું કરશો? તો અમે આ મેળામાં જઈને અમે મજા કરીશું. મેળામાં જઈને શું કરીશું? અમે મજા. તમે મેળામાં કોની સાથે જશો? તો તમે મેળામાં કોની કોની સાથે જશો? તો મેળામાં અમે મેળામાં દાદા દાદી અથવા મમ્મી પપ્પા સાથે જઈશું. દાદા દાદી સાથે ના જઈએ તો મમ્મી પપ્પા સાથે મેળામાં જઈશું. હવે જોવા આગળ આવી વાર્તા. હવે આગળ આપણે શું જોઈશું? વાર્તા દાદા જોઈએ. કઈ વાર્તા છે? દાદા જોઈએ. આપણે એ વાર્તા અગાઉ પાઠમાં ભણી ગયા, પણ આજે ફરીથી આપણે એ વાર્તાનું પુનરાવર્તન કરીશું. દાદા જોઈએ. તો હું તમને વાર્તા કહું એ તમારે ચોપડીમાં જોવાની અને શાંતિથી સાંભળવાની, અને તમારે એ વાર્તા તમારે યાદ રાખવાની છે. કેમ કે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ પૂછાય તો તમે સહેલાઈથી પ્રશ્નોના જવાબ લખી શકો. તમને પ્રશ્નોના જવાબ યાદ રહે, આ વાર્તા યાદ રહે, તો તમે પ્રશ્નોના જવાબ સારી રીતે લખી શકો. એટલે હું તમને વાર્તા કહું એ શાંતિથી તમારે સાંભળવાની છે અને યાદ રાખવાની છે. તો હું તમને હવે વાર્તાની શરૂઆત કરું છું. વાત્રક નગરમાં આનંદ મેળો હતો. તો વાત્રક નગરમાં શું હતું? આનંદ મેળો. બધા મેળાની વાતો કરતા હતા. બધા શું કરતા હતા? મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. વાત્રક નગરમાં શું હતા? કઈ સોસાયટી હતી? આશીષ સોસાયટી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે છે. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહેતો હતો. તે પણ એના દાદા તિક્કમદાસ સાથે આનંદ મેળો જોવા ગયો અને તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડા મેળો જોવા ગયા. તિક્કમદાસ એના દાદા સાથે યજ્ઞ મેળો જોવા ગયો એટલે યજ્ઞ તો મેળામાં સીધો ડાયરેક્ટ સીધો જ રમકડાની દુકાને જઈને ઊભો રહ્યો. દાદા મને આ રમકડું લઈ આપો, યજ્ઞએ કહ્યું. દાદા મને આ રમકડું લઈ આપો. તો દાદાએ શું કહ્યું? કોઈ રમકડું લેવાનું નથી. દાદાએ રમકડું લેવાની ના પાડી. કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહ્યો. રમકડાની ના પાડી દાદા એટલે યજ્ઞ આગળ ગયા. પછી યજ્ઞ પાછો આઈસ્ક્રીમની દુકાને ઊભો રહ્યો અને તેને આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. તમે પણ મેળામાં જતા હશો ત્યારે મમ્મી પપ્પાને કહેતા હે આ રમકડું લઈ આપો, મને આઈસ્ક્રીમ ખવડાવો. તમે પણ જીદ કરતા હશો. જીદ કરવી ના જોઈએ. મમ્મી ના પાડે તો વસ્તુ લેવી જોઈએ નહીં. કોઈ વસ્તુમાં જીદ કરવાની નહીં. તમારે કહેવાનું લઈ આપે તો બરોબર છે, પણ જીદ કરવાની નહીં કોઈ વસ્તુ લેવામાં. બરોબર? તો આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. કોને જીદ કરી આઈસ્ક્રીમ ખાવાની? યજ્ઞએ. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લઈએ. દાદાએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી કે પહેલા આપણે મેળો જોઈ લઈએ, પછી તારે જે જોઈએ તે લઈશું.
દાદાએ એમ કીધું યજ્ઞાને કે આપણે પહેલા મેળો જોઈ લઈએ, પછી તારે જે વસ્તુ લેવું હોય એ વસ્તુ આપણે લઈશું. દાદાએ રમકડું ન લઈ આવ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાયું. એમના રિસાઈ ગયા એટલામાં તેને મોટું ચકડોળ જોઈને કહ્યું દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. તો દાદાએ કહ્યું, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞાને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા જાય છે. ત્યાં જે ખેલ બતાવનાર મોટર સાયકલ લઈને ત્યાં આવ્યો. યજ્ઞાને ઊભો રાખીને જાય છે દાદા ટિકિટ લેવા. એવામાં ત્યાં જ એ ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. મોટરસાયકલ લઈને આવ્યો એટલે આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધા મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. મોટરસાયકલ વાળો આવ્યો એટલે બધાની સાથે પણ યજ્ઞ પણ દોડવા લાગ્યો. અવાજ થયો એટલે બધાએ દોડધામ મચી ગઈ એટલે બધાની સાથે યજ્ઞ પણ દોડવા લાગ્યો. એટલામાં પછી દાદા ટિકિટ લઈને આવે છે. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા ટિકિટ લઈને આવ્યા એટલે દાદાએ યજ્ઞને ત્યાં ના જોયો. દાદા હાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. દાદા હાફતા યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. યજ્ઞ રડવા લાગ્યો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. યજ્ઞ રડતો હતો એટલે પોલીસ અંકલે તેને જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો? પોલીસ અંકલે યજ્ઞને પૂછ્યું કે તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ના કરીશ. પોલીસ અંકલે શું કહ્યું, તું ચિંતા ના કરીશ, હું તને તારા દાદા શોધી આપીશ, તને તારા ઘેર પહોંચાડી દઈશ. તું રોઈશ નહીં. તું ક્યાં રહે છે? પોલીસ અંકલે પૂછ્યું પાછું, તું ક્યાં રહે છે? તો યજ્ઞએ રડતા કહ્યું કે હું વાત્રક નગરમાં આશીષ સોસાયટીમાં રહું છું અને મારા દાદાનું નામ ટીકમદાસ છે. એના દાદાનું નામ શું હતું? યજ્ઞના તમારે પરીક્ષામાં પૂછાય કે યજ્ઞના દાદાનું નામ શું હતું, તો લખવાનું ટીકમદાસ હતું. આખા વાક્યમાં આપણે જવાબ લખવાના છે. મેં તમને આખા વાક્યમાં જેમ પ્રશ્નના જવાબ લખાવું છું એવી રીતે તમારે આખા વાક્યમાં જ પ્રશ્નના જવાબ લખવાના છે. એક વાક્યમાં જવાબ લખશો તો માર્ક્સ કપાઈ જશે, અડધો માર્ક્સ જ મૂકીશ, એક આખો પૂરો માર્ક્સ નહીં મળે. કેમ કે આપણે બીજા ધોરણમાં છીએ એટલે પ્રશ્નનો જવાબ આખા વાક્યમાં જ લખવો પડશે, બરોબર? આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા શોધી આપીશ. પોલીસ અંકલે ટીકમદાસનું નામ સાંભળ્યું એટલે યજ્ઞને કહ્યું કે હું તારા દાદાને ઓળખું છું અને હું તારા દાદાને શોધી આપીશ. યજ્ઞ હજુ પણ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. પોલીસ અંકલે યજ્ઞને કહ્યું કે હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ શું બોલ્યો? મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો બસ દાદા જ જોઈએ. શું કીધું યજ્ઞએ? પહેલાં તો આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતો હતો,
ત્યારે પોલીસ અંકલ આઈસ્ક્રીમ ખવડાવે છે તો પણ યજ્ઞ આઈસ્ક્રીમ ખાવાની ના પડે છે મારે આઈસ્ક્રીમ નથી ખાવો મારે તો દાદા જ જોઈએ દાદા જોડે જવું છે પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું કે તારા દાદા આટલામાં જ ક્યાંક હશે એટલે દાદા પોલીસ અંકલે શું કહ્યું તારા દાદા આટલામાં ક્યાંક હશે ત્યાં સુધી લે આ ચણા જો ગરમ ખા આપણે આટલા તારા દાદા હશે ત્યાં સુધી તું આ ચણા જો ગરમ ખા યજ્ઞાએ રડતા રડતા કહ્યું ના મારે કશું ખાવું નથી મારે દાદા પાસે જવું છે મારે કશું ખાવું નથી પોલીસ અંકલને કહે કે મારે તો દાદા પાસે જવું છે પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ થોડી વારમાં કઈ દુકાન આવી રમકડાની પોલીસ અંકલે કહ્યું હું તને રમકડું અપાવું યજ્ઞ કહે ના મારે રમકડું નથી જોઈતું પોલીસ અંકલે કીધું રમકડા દુકાન આવી તો હું તને રમકડું અપાવું પણ યજ્ઞએ કહ્યું મારે રમકડું જોતું નથી મારે તો બસ દાદા પાસે જવું છે પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા પણ યજ્ઞ રડતા રડતા બોલ્યો મારે દાદા જ જોઈએ રમકડું નથી જોતું પોલીસ અંકલે ઘણું સમજાવ્યું કે રમકડું લેવા માટે પણ રડતા રડતા યજ્ઞ કહેવા લાગ્યો મારે તો બસ દાદા જ જોઈએ બીજું કંઈ જોતું નથી તો એ આપણે દાદા જ જોઈએ એ વાર્તા ભણ્યા એનો અભ્યાસ કર્યો તો એ આપણો એક ભાગ પૂરો થાય છે આગળનો બીજો ભાગ આપણે બીજા ભાગમાં જોઈશું આગળના પીરિયડમાં તો આપણે પાર્ટ બે પુનરાવર્તન પુનરાવર્તન હેરિંગમાં ધ્યાન ઉપર નોટમાં નવા પાને અને પાર્ટ બે કરવાનું અને દાદા ખોવાયા છે ભાગ એક બે લખવાનું નથી તમારે તમારે પાર્ટ બે દાદા ખોવાયા છે અને પ્રશ્ન એક તમારે પહેલાં તો આ ગીત લખવાનું છે લેસનમાં તમારે પહેલાં ગીત લખવાનું છે પછી એ પતી જાય લેસન ગીત પતી જાય પછી તમારે લખવાનું પ્રશ્ન એક કરીને પ્રશ્નોના જવાબ લખો પછી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે આ પ્રશ્નોના જવાબ લખી દેવાના બરાબર પ્રશ્નોના જવાબ લખ્યા પછી તમારે બીજું લેસન આગળ કરવાનું છે પ્રશ્ન બે તો આ પ્રશ્ન બે સુધી તમારે હોમવર્કમાં કલોલી નોટમાં લખવાનું છે અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે હવે આપણે આગળના પીરિયડમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો